રાક્ષસ હતો અને આ ભીમ નામનો રાક્ષસ એ ધર્મનો વિધ્વંસક હતો એની કથા પૂછી છે ઋષિઓએ ત્યારે કહે છે સુતજી કે હું તમને ભીમશંકર નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય કહીશ કામરૂપ દેશની અંદર લોકહિતની કામનાથી સાક્ષાત ભગવાન શંકર જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં પ્રગટ થયા છે હે બ્રાહ્મણો પૂર્વકાળની અંદર એક મહાપરાક્રમી રાક્ષસ થયો જેનું નામ ભીમ હતું આ ભીમ ધર્મનો વિધ્વંસ કરતો હતો સમસ્ત પ્રાણીઓને દુઃખ દેતો હતો અને કોનો પુત્ર હતો તો કયો કુંભકર્ણ અને કર્કટીનો પુત્ર હતો એક વખતે આ ભીમ પોતાની માતા કર્કટીને પૂછે છે કે માં મારો જન્મ કેવી રીતે થયો અને એ સહ્ય પર્વત ઉપર એની માં કર્કટી એ વખતે જવાબ આપે છે કે બેટા તારા પિતા છે ને એ રાવણના ભાઈ કુંભકર્ણ છે અને હું મારા માતા પિતાની સાથે રહેતી હતી એક વખતે મારા માતા પિતા બહાર ગયેલા હતા અને એવા સમયે કુંભકર્ણ અહીંયા આવે છે સહ્ય પર્વત ઉપર અને મને એકલી જુએ છે અને મને એકલી જોઈ અને એ મારી સાથે બળાત્કાર કરે છે બળાત્કાર કરી અને તે તો અહીંથી ચાલ્યા જાય છે પણ ત્યારબાદ હું ગર્ભવતી થાઉં છું અને મારા ગર્ભથી તારો જન્મ થાય છે માટે તું કુંભકર્ણનું સંતાન છે અને તારું નામ ભીમ છે કહ્યું મારા પિતા ક્યાં છે તો કહ્યું તારા પિતા મૃત્યુ પામે કોને માર્યા કહ્યું રામે માર્યા રામ કહ્યું વિષ્ણુ ભગવાનના અવતાર એમ તૈયાર થયો છે કે હું વિષ્ણુ સાથે પ્રતિશોધ લઈશ મારા પિતાનો બદલો લઈશ અને એને તપ કરવાની શરૂઆત કરી તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે હજારો વર્ષ સુધી એને તપ કર્યું અને તપ કરી અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે એને વરદાન માંગ્યું કે મને એવું બળ આપો કે જેની તુલના ક્યાંય ના થઈ શકે એટલો હું બલવાન થાઉં મારા બળની તુલના કોઈ ના કરી શકું બ્રહ્માજી પ્રસન્ન થયા કહ્યું તથાસ્તુ વરદાન મળ્યું અને વરદાન મળતાની સાથે જ આને તુરંત જ આતંક મચાવવાની શરૂઆત કરી છે પ્રથમ તો ઇન્દ્રાદી જેટલા દેવતાઓ હતા એ બધા જ દેવતાઓ એને જીતી લીધા છે દેવતાઓને જીત્યા બાદ ભગવાન વિષ્ણુની સાથે તેણે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર એને વિષ્ણુ ભગવાનને હરાવ્યા છે વિષ્ણુ પણ એનાથી હાર્યા અને એ આખા પૃથ્વીનો અધિપતિ થઈને ભીમ બેસી ગયો એક વખતે સુદક્ષિણ નામના રાજા અને સુદક્ષિણ નામના રાજા અને એમની પત્નીને આ ભીમે કેદ કર્યા રાજાને કેદ કર્યા પણ રાજા શિવ ભક્ત હતા શિવના ઉપાસક હતા ભલે એમને કેદ કર્યા પણ જે કારાવાસમાં એમને પૂરવામાં આવ્યા હતા ત્યાં આગળ પણ એમને પથ્થરનું એક શિવલિંગ બનાવ્યું અને માટીનું અને પથ્થરનું શિવલિંગ બનાવીને સુદક્ષિણ ભગવાન સદાશિવની માનસોપચાર પૂજન કરવા લાગ્યા આપણે ત્યાં ત્રણ પ્રકારની સેવા બતાવી છે ભગવાનની એક છે તનુજા બીજી છે વિત્તજા અને ત્રીજી છે માનસી સેવા ભગવાને શરીર સ્વસ્થ આપ્યું છે સારું આપ્યું છે અને બધી જ પ્રકારની યોગ્યતા છે તો એ શરીર વડે ભગવાનની સેવા કરવી એને કઈ સેવા કહેવાય તનુજા સેવા ઘણા લોકો એવા છે સંસારની અંદર કે જેમની પાસે સંપત્તિ નથી એમની પાસે કઈ એટલા રૂપિયા નથી કે કોઈ જગ્યાએ જઈને લાખ રૂપિયા દાન કરી શકે કે 5000નો ફાળો આપી શકે કે 1000ની પાવતી ફરાવી શકે આપણી પાસે સંપત્તિનો અભાવ છે આપણે એ કરી શકીએ એમ નથી
પણ હા આપણું શરીર સ્વસ્થ છે તો એ વિચારે કે ભાઈ ભગવાને ભલે મને સંપત્તિ નથી આપી, આર્થિક રીતે હું ભલે નબળો રહ્યો, પણ શારીરિક રીતે તો ભગવાને મને સ્વસ્થ રાખ્યો છે, તો હું કોઈ વાંધો નહીં, જ્યાં આગળ આવું કંઈ પરમાર્થનું કામ થાય છે ત્યાં હું શરીર દ્વારા સેવા આપીશ, અને શરીર દ્વારા ત્યાં સેવામાં લાગી જાય, એ સ્થાનની અંદર આવું કંઈ કથાનું આયોજન થતું એમાં આવીને સામેથી કહે કે ભાઈ જો આપણી પાસે પૈસા નથી, હું પૈસાથી મદદ ન કરી શકું, પણ હા જ્યાં આગળ તમારે મારી જરૂર પડે ત્યાં આગળ આપ કહેજો, હું મહેનત કરીશ, આવે યજ્ઞ મંડપ જે કથા મંડપ છે એને સાફ સફાઈ કરે, ગાડલા પાથરે, ખુરશી પાથરે, પ્રસાદ વેચવાનો હોય તો એના માટે ઉભો થાય, આરતી લઈને ફેરવવાની હોય તેના માટે ઉભો થાય, બ્રાહ્મણોને મદદમાં આવે, જે જરૂર પડે પોતાના શરીરથી મહેનત કરે ત્યાં આગળ મદદ કરે સત્કર્મની અંદર, આને કઈ સેવા કહેવાય? તનુજા સેવા કહેવાય. આ પહેલા નંબર ઉપર આવે. બીજા નંબર ઉપર માનસ વિત્તજા સેવા. કોઈની પાસે શરીર સારું છે, શારીરિક રીતે મજબૂત છે, અને આર્થિક રીતે પણ માણસ મજબૂત છે, આર્થિક રીતે એને કોઈ તકલીફ નથી, સંપત્તિ ભગવાનને ખૂબ આપી છે, અને જીવ પણ સારો આપ્યો છે, કે ધર્મનું જ્યાં કામ જુએ અને જેમ લાગે કે અહીંયા સારી રીતે ભગવાનનું કામ થઈ રહ્યું છે અને આપણને ભગવાનની શક્તિ આપી છે તો આપણે પણ ત્યાં આગળ કંઈક આપવું છે, ફૂલ લઈને ફૂલની પાંખડી, તો એ પોતાની રીતે જ્યાં સાંભળે ત્યાં પોતાનું ધન દ્વારા સેવા કરે. એમ કે ભાઈ જો મારી પાસે સમય નથી, હું ત્યાં આવી નહીં શકું, પણ હા મારા 5,000 રૂપિયા લખી દો કે મારા 10,000 રૂપિયા લખી દો. ઘણા એવા લોકો છે સાહેબ કે એમને ન તો નામની પડી છે કે ન તો ફૂલના હારની પડી છે, એમને એવી કોઈ અપેક્ષા જ ના હોય, બસ એમની પાસે જઈને ઊભા રહો કે ભાઈ આ રીતનું ભગવાનનું કામ છે ને તમારી મદદ જોઈએ છે, તો તરત જ હસતા મોઢે કહી દે કે ભાઈ તમે તાર મારા આટલા લખી દો. તમે કહો કે ભાઈ તમે 11,000 કે 15,000 કે 25,000 દાન કર્યું છે તો તમે કોઈ લાભ લેશો? કહ્યું નહીં સાહેબ, હું પૈસાની મદદ તમને કરી શકું પણ મારા પાસે સમય નથી, હું ત્યાં આવી શકું, આવતા પણ નથી હોતા, લાખો લાખો રૂપિયાના પાટલા લેતા હોય છે યજ્ઞની અંદર, કથાની અંદર લાખો રૂપિયાનું દાન. મારી એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર હરિદ્વારની અંદર દર વર્ષે લગભગ કથાઓ 5-6 થઈ જુદા જુદા ક્ષેત્રમાં. એ કથાના જે મુખ્ય યજમાન છે એમણે સ્પષ્ટ કીધું છે કે તમે જેટલી કથાઓ કરો એમાં મુખ્ય યજમાન તરીકે 51,000 રૂપિયા મારા લખી જ દેવાના, જ્યાં સુધી 51,000 ના ઉપર કોઈ મળે તો તમારે એને તૈયાર કરવાનો, બાકી મારા 51,000 રૂપિયા લઈને તમારે કામ ચાલુ કરી દેવાનું. તો 3-4 કથાઓ એવી હતી કે એની પાસે સમય નહોતો તો એ નહોતા આવી શકતા, પણ એમને એક કહેલું કે તમને શાસ્ત્રીજી કે તમને જે વ્યક્તિ યોગ્ય લાગે, જેની ભગવાને સંપત્તિ નથી આપી, જેની પાસે કંઈ નથી, એને તમ તાર મારા વતીથી આ લાભ આપી દેજો, મારું નામ પણ બોલવાની તમારે જરૂર નથી. કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં નામની કે કોઈ બાબતની. આવા પણ લોકો છે, એટલે એને કહેવાય વિત્તજા સેવા. બીજા નંબરમાં ભગવાનની વિત્ત દ્વારા સેવા કરવામાં આવે છે. અને ત્રીજી છે માનસી સેવા. માનસી સેવાની અંદર સૌથી શ્રેષ્ઠ પુષ્ટિ પરંપરાની અંદર તો માનસી સેવાને સૌથી શ્રેષ્ઠ સેવા કહેવામાં આવે છે. કે માની લો કે આપણે તન દ્વારા પણ સ્વસ્થ નથી કે ધન દ્વારા પણ સ્વસ્થ નથી, આપણી પાસે આર્થિક દ્રવ્યથી કોઈ પૂજા કરી શકીએ એવા નથી, તો આંખ બંધ કરીને કેવલ ભાવના તો સારી કરી શકીએ ને. ચલો આપણે શરીરથી કોઈ સારા કામમાં મદદ ના કરીએ, પૈસાથી મદદ ના કરીએ, પણ બેઠા બેઠા એટલું તો વિચારીએ કે ભાઈ જે થાય છે તે સારું થાય છે, એવી ભાવના તો કરીએ ને. અને એવી ભાવના તો બેઠા બેઠા કરી શકીએ ને કે જે લોકો આયોજન કરી રહ્યા છે, જે લોકો મહેનત કરી રહ્યા છે, જે લોકો દોડી રહ્યા છે, ખરેખર ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે, સરસ આયોજન કરી રહ્યા છે, ભગવાન બધાને સુખી રાખે, આવી ભાવના તો કરી શકીએ ને. આને કહેવાય માનસિક સેવા.
सारो भाव तो तमे करो, कशु ना करो तो कहीं वांधो नहीं, कम से कम कोई ने नड़िए नहीं, बीजू कहीं नहीं। बे प्रकार ना लोको होय, एक ज्या जाए त्या आनंद थाय, अने बीजू ज्यांथी जाए त्या आनंद थाय। अरे आपणे समाजनी कैलक्युलेट आपणे करवाने, આપણે જ્યાં જઈએ છીએ એ મહેફિલમાં આનંદ છવાઈ જાય છે કે આપણને જોઈ લોકો કે કામ કેવું પડે, હું શાંતિલાલ આવ્યા હવે મજા આવશે, હવે હસાવશે, હવે એમના જોડે બેસવાની મજા આવશે, હવે મૂડ આવશે, એવો આનંદ આવી જવો જોઈએ આપણે મહેફિલમાં। આપણા જવાથી મહેફિલ સજવી જોઈએ, અને કાં તો પછી શાંતિલાલ ઘૂસે તો લોકોના મોઢા પડી જાય, કરે એ આ કેવો લબાડ આવે, માથું ખાઈ જશે, નડશે, હવે વિરોધ કરશે, કોઈ પણ વાત કરીશું તો વચ્ચે વિરોધ નાખશે, હાડકા નાખશે, કામ નહીં કરવાનું, આવું ભય થાય એવું જીવન નહીં જીવવું। ત્યારે ભાવના સારી રાખવી, આપણાથી થાય શરીરથી મહેનત કરો, મદદ કરો, ન થાય ધન હોય ભગવાને તો પૈસાથી સેવા કરો, એ પણ ન થાય તો કંઈ જોઈતું નથી તમારી પાસેથી, કમસે કમ નડશો નહીં, બસ જે કરે છે અને પ્રેમથી કરવા દો, વચ્ચે નડવાનું બંધ કરી દીએ તો પણ ભગવાન રાજી રહેશે। પણ આમાંય જો ચંચુપાત કરીએ ને એની અંદર પણ જો ડિસ્ટર્બ કરીએ તો પછી નારાજ થાય ભગવાન। માનસી સેવા ખૂબ બતાવી છે કે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરીએ છીએ, માની લો કે આપણે અહીંથી રામેશ્વર જઈએ છીએ કે હરિદ્વાર જઈએ છીએ કે જગન્નાથપુરી જઈએ છીએ, અને ત્રણ દિવસની મુસાફરી છે કે બે દિવસની મુસાફરી છે, આપણી પાસે ભગવાન ઠાકોરજીનું બાણ સ્વરૂપ છે, રોજ આપણે ભગવાનની પૂજા કરતા હોય, પણ હવે ટ્રેનમાં ક્યાં પૂજા કરી શકવાના છે, નથી કરી શકવાના, તો પછી કઈ પૂજા કરવાની, માનસી પૂજા, આંખ બંધ કરી અને ભગવાનને કહેવાનું, આંખ બંધ કરીને જ બધી ભાવના કરવાની। પછી આ રાજા સુદક્ષિણ મંદિરની અંદર એની પાસે તેને કેદ કરેલો હતો, એની પાસે કંઈ કોઈ જ વસ્તુ નહોતી, પણ આંખ બંધ કરીને ભાવના કરે સુંદર મજાની કે હું ભગવાન સદાશિવનું પૂજન કરવા માટે માં ગંગામાં સ્નાન કરવા માટે જઈ રહ્યો છું, ગંગાના કિનારે ઉભો રહી અને વહેતી ગંગાને નમસ્કાર કરી રહ્યો છું, ને માં ગંગાને પ્રાર્થના કરી રહ્યો છું કે હે માં તું મારા પાપોને નષ્ટ કર, હે માં તું મને પવિત્ર કર, હે માં તું મને નિર્મલ જ્ઞાન પ્રદાન કર, આમ કહી અને ગંગાની અંદર ડૂબકી માર્યું છું, ડૂબકી મારીને બહાર નીકળી, બહાર આવી સ્વચ્છ વસ્ત્ર પહેર્યા, આજની અંદર જે કમંડલ લઈ ગયો છું એ કમંડલ દ્વારા હું ગંગા જળ ભરી અને શિવજીના ઉપર ચડાવવા માટે લઈને આવું છું, માર્ગની અંદર આવી રહ્યો છું, સુંદર મજાના કમલના પુષ્પ, ગુલાબના પુષ્પ, મોગરાના પુષ્પો મેં જોયા, સુંદર મજાના પુષ્પો મેં ભેગા કર્યા છે, આવી અને મારે સદાશિવ ભગવાનને તિલક કરવું છે, એના માટે ચંદનનું સુંદર મજાનું લાકડું લીધું છે, પથ્થર ઉપર ગંગાજળ નાખી અને એમાં હું ચંદન ઘસી રહ્યો છું, કેસર અંદર મિશ્ર કર્યું છે, એ ચંદનને ચાંદીની અથવા સોનાની વાડકીમાં લીધું છે, હવે ભગવાન સદાશિવના સન્મુખ આસન પાથરીને હું બેસું છું, એક થાળીની અંદર મેં તમામ પ્રકારનો પૂજાપો ભેગો કરી દીધો છે, ગંગાજળ છે, ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા માટે દૂધ છે, દહીં છે, ઘી છે, મદ છે, સાકર છે, સુંદર મજાના અત્તરવાળું પાણી મેં કર્યું છે, ચંદનવાળું જલ કર્યું છે અને એના દ્વારા હું સદાશિવની પૂજા કરી રહ્યો છું। ભગવાનને પહેલા મેં જલ વડે સ્નાન કરાવ્યું, ત્યારબાદ ભગવાન સદાશિવના ઉપર હું દૂધથી અભિષેક કરી રહ્યો છું, ભગવાન શિવજીની જટાની અંદરથી દૂધની ધારાઓ વહી રહી છે, ભગવાનની બંને ભ્રમરો તરફથી થઈ અને દૂધની ધારાઓ ભગવાનના કપોલ ઉપર થઈ અને ભગવાનની દાઢી ઉપર થઈને ટપકા નીચે પડી રહ્યા છે, ભગવાનને હું દહીં વડે સ્નાન કરાવું છું, ઘી વડે, મધ વડે, આમ જુદા જુદા દ્રવ્યો વડે સ્નાન કરાવું છું, ભગવાન સદાશિવના સુંદર શરીરને હું સ્નાન કરાવી સ્વચ્છ જલથી શુદ્ધ કરી
અને સુંદર મજાનું રેશમી વસ્ત્ર લઈને ભગવાનને મૂછી રહ્યું છે. ભગવાન ધવલ ક્રાંતિ યુક્ત ભગવાન સદાશિવને હવે સ્નાન કરીને શુદ્ધ થયા. ભગવાનને સુંદર મજાનું પીતાંબર પહેરાવ્યું. પીતાંબર ધારણ કર્યું ભગવાન સદાશિવે તો ભગવાન ઉપર હું ઉપવસ્ત્ર ઉપરનું નાખું છું. ભગવાનના ગળાની અંદર રુદ્રાક્ષની માળા પહેરાવું. ત્યારબાદ ભગવાનને સુંદર મજાની જનોઈ અર્પણ કરું છું. ભગવાનના બાલક પ્રદેશની અંદર ત્રિપુંડ બનાવું છું. બંને કંઠ ઉપર, ભુજાઓ ઉપર, કોણી ઉપર અને મણિબંધ ઉપર ત્રિપુંડ કરું છું. ભગવાન ઉપર ભસ્મ અર્પણ કરું છું. વિધવિધ પ્રકારના પુષ્પો વડે ભગવાન સદાશિવની પૂજા કરી રહ્યો છું. હાથની અંદર સુંદર મજાની ધૂપબત્તી લઈ સદાશિવને ધૂપ અર્પણ કરું છું. કામધેનુ ગાયનું ઘી લાવી અને એની અંદરથી ભગવાન સદાશિવનો દીપ કરું છું. એ દીપના પ્રકાશની અંદર, દીપની જ્યોતિની અંદર ભગવાન સદાશિવના દર્શન કરું છું. અને ત્યારબાદ સુંદર મજાના પકવાન બનાવીને ભગવાન ભોળાનાથને હું જમાડું છું. મારા હાથમાં એક એક કોળિયો લઈને ભગવાનના મુખમાં મૂકું છું અને ભગવાન તે એક એક કોળિયાને પ્રેમપૂર્વક ચાવતા જાય છે, અંદર ઉતારતા જાય છે, મારી સામે હસતા જાય છે. ભોજન કરીને ભગવાન ઉભા થયા. મેં જલપાન કરાવ્યું, ભગવાનને હાથ દોડાવ્યા, ભગવાનને બેસાડ્યા છે અને ભગવાનને મુખવાસ માટે સરસ મજાનું પાન લીધું છે. પાનનું બીડું ભગવાનના મુખમાં આપ્યું છે. પાનનું બીડું ચાવતા જાય છે, મારી સામે હસતા જાય છે. આમ ભગવાન સદાશિવ પ્રસન્ન થઈ અને મને આશીર્વાદ આપી રહ્યા છે. ભગવાનની હું પ્રદક્ષિણા કરું છું, આરતી કરું છું, વારંવાર દંડવત પ્રણામ કરીને ભગવાનની હું સ્તુતિ કરું છું. આ બધા જ કેવલ આંખ બંધ કરીને ભાવ કરવાના છે અને આ પૂજા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પૂજા બતાવી છે શાસ્ત્રની અંદર. ભાવથી ભાવો હિ વિદ્યતે દેવો ન પાષાણે ન મૃન્મયે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. યાદ રાખો, તમારી ભાવનાની અંદર ભગવાન રહેલો છે. કોઈ પથ્થરની મૂર્તિમાં દેવ નથી સાહેબ, દેવ તમારી ભાવનામાં છે. જેવી ભાવના કરશો તેવો ભગવાન દેખાશે. ભાવ હશે તો પથ્થરમાં પણ પરમાત્મા દેખાશે અને ભાવ નહીં હોય તો પરમાત્મામાં પણ પથ્થર દેખાશે. મહત્વ ભાવનું છે. માનસી પૂજા ભગવાન સદાશિવની કરવી જોઈએ. એક શેઠ હતા. એ શેઠ એક સંતની પાસે ગયા અને સંતની પાસે જઈને સંતને કહ્યું કે મહારાજ, મારો સ્વભાવ બહુ લોભી છે, મને પૈસો વાપરવો ગમતો નથી, પણ મારે ભગવાનની પૂજા કરવી છે. તો મારે ભગવાનની પૂજા એવી રીતે કરવી છે કે એમાં એક રૂપિયાનો ખર્ચો થવો ના જોઈએ. એવી કોઈ પૂજા કરી કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ના થાય. સંતે કહ્યું, છે ને, શું કહ્યું? માનસી પૂજા તું કર. અને માનસી પૂજામાં તો તારે જે લાવીને આપવું હોય તે તું આપ, તારે એક રૂપિયાનો ખર્ચો નહીં. તું તારે ગંગાજળ લેવા માટે હરિદ્વાર જવું હોય તો પણ જા, નર્મદાનું જળ લેવા માટે તારે ઓમકારેશ્વર જવું હોય, અમરકંટક જવું હોય તો પણ જા, યમુના જળ લેવા માટે તારે વૃંદાવન જવું હોય તો પણ જા, તારે એક રૂપિયાનો ખર્ચો નથી એમાં. તું તાર જે ભાવ કરો હોય ભાવથી ભગવાનની પૂજા કરે. અને જે રીતે મેં હમણાં વર્ણન કર્યું એ રીતે શેઠ ઘરે આવીને ભાવથી પૂજા કરે. રોજ આંખ બંધ કરીને ભાવ કરે કે સરસ મજાનું જલ વડે ભગવાન ઉપર અભિષેક કરું છું, પંચામૃતનો અભિષેક કરું છું. આમ હવે ભાવ કરતા હતા ને રોજ ભાવ કરીને ભગવાનને સ્નાન કરાવે, પૂજા કરાવે. એક દિવસે ભાવ કરતા હતા કે હું ભગવાન માટે પંચામૃત બનાવી રહ્યો છું અને પંચામૃત બનાવવા માટે દૂધ લીધું છે, દહીં અંદર નાખ્યું, ઘીના ડબકા પાડ્યા, મધ નાખ્યું, હવે ખાંડ નાખી રહ્યો છું. ભાવના જ કરતા હતા અને ભાવમાં એમ થયું કે બે ચમચી ખાંડ લેવાની હતી, એની બદલે ત્રણ ચમચી ખાંડ નાખી દીધી. હવે શેઠ લોભી હતા અને એમ થયું કરે રે રે રે
ખાંડ નો ભાવ કેટલો બધો છે, આ એક ચમચી ખાંડ વધારાની નંખાઈ ગઈ, આમ કરી પાછી કાઢવા જાય ત્યાં ભગવાને હાથ પકડ્યો કે ભલા માણસ, ભાવની અંદર તો એક ચમચી વધારે આવવા દે, તું રૂબરૂ તો આપતો નથી પણ ભાવ કરે છે ને, એની ભાવના કેટલી હશે વિચારો, કે ભાવમાં એટલો તરબોળ થઈ ગયો ભગવાનના પૂજામાં કે એને ભાન ના રહ્યું કે હું ભાવના કરું છું, એની અંદર એટલું મન કેન્દ્રિત થઈ ગયું કે એને એમ થયું કે મેં બે ની જગ્યાએ ત્રણ ચમચી ખાંડ નાખી દીધી છે અને એક ચમચી ખાંડ આમ પાછી લેવા માટે હાથ કર્યો ને ભગવાને શું કર્યો એનો, અને કહેવાય ભાવ. એટલે આપણે ભજનોમાં પણ કહીએ છીએ ને, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન ભાવની અંદર ભગવાન, ભગત કે વસમે હે ભગવાન, અનેક ભાવના ભજન. તો આ સુભિક્ષણ નામના રાજા અને રાણી ભગવાન સદાશિવનું માનસોપચાર પૂજન કરે અને એમના માનસોપચાર પૂજનથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને આ ભીમ નામના અસુરને ખબર પડી કે રાજા કેદની અંદર રહીને પણ શિવની આરાધના કરે છે, શિવનું ભજન કરે છે, અને એ ભીમ ત્યાં આગળ આવ્યો છે, ત્યાં આગળ આવી અને રાજા અને રાણીને પરેશાન કરવા લાગ્યો, કહ્યું કે મારા કારાવાસની અંદર રહીને તમારે શિવનું પૂજન નહીં કરવાનું, અને જો શિવનું પૂજન કરશો તો હું શિવલિંગને ધ્વસ્ત કરી નાખીશ, એમ કરીને એને તલવાર ખેંચી હાથની અંદર તલવાર લઈને જ્યાં શિવલિંગ ઉપર ઘા કરવા જાય તલવારનો, ત્યાં એ શિવલિંગ ફાટ્યું, અંદરથી અવાજ આવ્યો કે હું ભીમેશ્વર છું જો, એમ કરીને ભગવાન સદાશિવ ત્રિશુલ લઈને પ્રગટ થયા છે. ભગવાને એ ભીમ નામના અસુરને હું કરીને ખાલી ખતમ કર્યો, હુંકાર કર્યો અને અસુર ત્યાં આગળ નાશ પામ્યો અને ભીમ શંકરની અંદર ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા છે. આ જ્યોતિર્લિંગ ભીમશંકર તરીકે ત્યાં ઓળખાય છે. આવો એ જ્યોતિર્લિંગને પગે લાગીએ. બોલીએ શ્રી ભીમશંકર મહાદેવ કી જય. મુંબઈથી પૂર્વમાં, મુંબઈથી જઈએ તો પૂર્વમાં અને પુનાથી જઈએ તો ઉત્તરની અંદર ભીમા નદીના તટ ઉપર આ ભીમશંકર મહાદેવનું જ્યોતિર્લિંગ આવ્યું છે. આના ત્રણ મત છે, શિવપુરાણમાં ત્રણ અલગ અલગ મત છે. એક મહારાષ્ટ્રમાં બતાવે છે, બીજો મત આસામમાં પણ બતાવે છે. આસામમાં કામરૂપ જિલ્લાની અંદર ગુવાહાટી પાસે બ્રહ્મપુરની પહાડી છે ને, એ બ્રહ્મપુરની પહાડીમાં પણ ભીમશંકરનું જ્યોતિર્લિંગ બતાવે છે. અને ત્રીજું નૈનીતાલ જિલ્લામાં પણ એક ભીમશંકરનું શિવલિંગ બતાવે છે. આમ ભીમશંકર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા વર્ણવી છે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવની કથા બતાવે છે, જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરે છે. કે સ્વયંભુ ભગવાન શિવ અને શિવા, આ કથા આપણે કરી ચૂક્યા છીએ કે જ્યારે ભગવાન એકાકી રમણ કરતા હતા સદાશિવ, ત્યારે એકાકી રમણની અંદર ભગવાનને ન મજા આવી તો ભગવાને પોતાની અંદરથી શિવાને પ્રગટ કરી અને એ શિવાને પ્રગટ કર્યા બાદ ભગવાને પોતાના રમણ માટે થઈને એક સ્થાન બનાવ્યું, જે સ્થાનનું નામ હતું કાશી. કાશીને ભગવાને અવિમુક્ત ક્ષેત્ર કહ્યું કે આ ક્ષેત્રની અંદર જે કોઈ પણ વ્યક્તિ આવશે તેને મુક્તિની પ્રાપ્તિ થશે. આમ અવિમુક્ત ક્ષેત્રની રચના કરી છે અને એનું નામ આપવામાં આવ્યું આનંદવન. આ આનંદવનની અંદર ભગવાન શિવ અને શિવા વિચરણ કરે છે. એક વખત